ઔષધોના જુદા જુદા વર્ગોની ચિકિત્સીય અસર. થેરાપ્યુટિક એક્શન ઓફ ડિફરન્ટ ક્લાસીસ ઓફ ડ્રગ્સ. અહીં આપણે ઔષધોના કેટલાક મહત્વના વર્ગોની ચિકિત્સીય અસરની ચર્ચા કરીશું. એક, પ્રતિ એસિડ પદાર્થો. વધારે પડતા ખોરાકથી કે અપચો થવાને કારણે જઠરમાં વધુ એસિડ ઉત્પન્ન થાય છે, તેને એસિડિટી તરીકે ઓળખવામાં આવે છે. એસિડિટીથી જઠરમાં બળતરા તથા દુખાવો થાય છે. ક્યારેક તેની ગંભીર અસરથી જઠરમાં ચાંદા એટલે કે અલ્સર પણ પડે છે. એસિડિટીના ઉપચાર માટે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણનો પ્રતિ એસિડ પદાર્થો એટલે કે એન્ટેસિડ્સ તરીકે ઉપયોગ થાય છે. ધાતુ હાઇડ્રોક્સાઇડ અદ્રાવ્ય હોવાથી જઠરમાં pH તટસ્થ મૂલ્ય કરતાં વધતી નથી. જ્યારે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના વધુ પ્રમાણથી જઠરમાં આલ્કલાઇન માધ્યમ ઉદ્ભવે છે, જેનાથી જઠરમાં આડઅસર થાય છે. પ્રતિ એસિડ પદાર્થો એસિડિટીથી ઉદ્ભવતી અસરમાં રાહત આપે છે, પણ તે તેના કારણોને રોકવામાં મદદ કરતા નથી, માટે તે ઔષધો નથી. બે, પ્રતિહિસ્ટામાઇન ઔષધો. શરીરમાં ઉત્પન્ન થતો હિસ્ટામાઇન જઠરમાં પેપ્સિન ઉત્સેચક તથા હાઇડ્રોક્લોરિક એસિડના સ્ત્રાવને ઉત્તેજે છે, તેથી જઠરમાં એસિડિટી ઉત્પન્ન થાય છે. સિમેટિડિન એટલે કે ટેગામેટ ઔષધ હિસ્ટામાઇન તથા જઠરની દિવાલમાં રહેલા ગ્રાહી પદાર્થ વચ્ચેની આંતરક્રિયાને રોકે છે. પરિણામે ઓછી માત્રામાં એસિડ ઉત્પન્ન થાય છે. આમ આ ઔષધ એસિડ ઉત્પન્ન થવાના કારણોને રોકીને પ્રતિ એસિડ ઔષધ જેવું કામ આપે છે. આ ઉપરાંત આવું જ કાર્ય કરતી રેનિટિડિન એટલે કે ઝેન્ટેક ઔષધ હાલમાં વધુ ઉપયોગમાં લેવાય છે. હિસ્ટામાઇનના કારણે શરદી તથા ચામડી લાલ થવી, ખંજવાળ આવવી જેવી એલર્જી પણ થાય છે. આ માટે પ્રતિ હિસ્ટામાઇન તરીકે ઓળખાતી સંશ્લેષિત ઔષધો બ્રોમફિનિરામાઇન એટલે કે ડિમેટપ અને ટર્ફેનાડિન એટલે કે સેલડાન ઉપયોગમાં લેવાય છે. આ ઔષધોને પ્રતિ એલર્જી ઔષધો કહે છે. આ ઔષધો હિસ્ટામાઇનની ગ્રાહી પદાર્થો પર જોડાવવાની ક્રિયામાં સ્પર્ધા કરી હિસ્ટામાઇન અને ગ્રાહી પદાર્થોની આંતરક્રિયાને રોકે છે. આમ આ ઔષધોની મદદથી શરીરને હિસ્ટામાઇનની નકારાત્મક અસરથી બચાવી શકાય છે. પ્રતિ હિસ્ટામાઇન તરીકે વર્તતી પ્રતિ એસિડ ઔષધોને પ્રતિ એલર્જી ઔષધ તરીકે કે પ્રતિ એલર્જી ઔષધોને પ્રતિ એસિડ ઔષધ તરીકે ઉપયોગમાં લઈ શકાતી નથી, કારણ કે આ બંને પ્રકારના ઔષધો જુદા જુદા ગ્રાહી પદાર્થો ઉપર કાર્ય કરે છે. ત્રણ, ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધો. ચેતાતંત્રને સક્રિય કરતા ઔષધોમાં એટલે કે ન્યુરોલોજિકલી એક્ટિવ ડ્રગ્સમાં પ્રશાંતકો એટલે કે ટ્રેન્ક્વિલાઇઝર્સ અને વેદનાહર ઔષધો એટલે કે એનાલ્જેસિક્સનો સમાવેશ થાય છે. આ ઔષધો મુખ્યત્વે ચેતા એટલે કે નર્વ અને ગ્રાહી પદાર્થ વચ્ચેની સંદેશા આપલે ક્રિયાવિધિને અસર કરે છે. એ, પ્રશાંતકો. પ્રશાંતકો રાસાયણિક સંયોજનોનો એવો વર્ગ છે કે જે તણાવ અને સામાન્ય કે ગંભીર માનસિક રોગોની સારવારમાં વપરાય છે. તે ચિંતા, તણાવ, તામસી પ્રકૃતિ કે ઉત્તેજનામાં રાહત આપે છે. તેઓ નિંદ્રાકારી ઔષધોમાં આવશ્યક ઘટક તરીકે હોય છે. પ્રશાંતકો જુદા જુદા પ્રકારના જોવા મળે છે. તેમના કાર્યો પણ જુદા જુદા હોય છે. જેમ કે નોરાડ્રેનાલિન એક ચેતા પ્રેષિત એટલે કે ન્યુરો ટ્રાન્સમીટર એટલે કે ચેતા સંદેશાવાહક છે. તે વ્યક્તિની મનોદશામાં બદલાવ લાવે છે. જો કોઈ કારણસર શરીરમાં
નોરાડ્રેનાલિનનું પ્રમાણ ઓછું થાય તો સંદેશા માટેના સંકેત મોકલવાની ક્રિયા પણ ધીમી પડે છે. તેથી આ વ્યક્તિ ઉદાસીનતા એટલે કે ડિપ્રેશન અનુભવે છે. આ સંજોગોમાં ઉદાસીનતા રોધી એટલે કે એન્ટી ડિપ્રેસન્ટ ઔષધો જરૂરી બને છે. આ ઔષધો નોરાડ્રેનાલિનની વિઘટન પ્રક્રિયાના ઉત્સેચકની ઉદ્દીપકીય ક્રિયાને અવરોધે છે. આમ આ ઔષધો ઉત્સેચક નિરોધક તરીકેની ભૂમિકા ભજવે છે. તેથી મહત્વનો ચેતાપ્રેષિત નોરાડ્રેનાલિન ઉત્પન્ન થતો જાય છે અને લાંબા સમય બાદ તેના ગ્રાહી પદાર્થને સક્રિય કરે છે. આમ વ્યક્તિ ધીરે ધીરે ઉદાસીનતામાંથી મુક્ત થાય છે. આઇપ્રોનિયાઝિડ અને ફિનેલઝિન આ પ્રકારના ઔષધો છે. કેટલાક પ્રશાંતકો જેવા કે ક્લોરડાયાઝેપોક્સાઇડ અને મેપ્રોબામેટ સાપેક્ષ રીતે મંદ પ્રશાંતકો છે કે જે ચિંતામાં રાહત આપનાર છે. ઇક્વાનિલ ઔષધ ઉદાસીન તથા વધારે ચિંતામાં રહેનાર વ્યક્તિને રાહત આપે છે. બાર્બિટ્યુરિક એસિડ વ્યુત્પન્નો જેવા કે વેરોનાલ, એમાઇટાલ, નેમ્બ્યુટાલ, લ્યુમિનાલ અને સેકોનાલ વગેરે અગત્યના પ્રશાંતકો છે. બાર્બિટ્યુરિક એસિડના આ વ્યુત્પન્નોને બાર્બિટ્યુરેટ્સ કહે છે. તેઓ નિંદ્રાકારી પદાર્થો છે. બી વેદનાહર ઔષધો. શારીરિક વેદના દૂર કરનાર ઔષધોને વેદનાહર ઔષધો કહે છે. આ ઔષધોને નીચે પ્રમાણેના બે વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે. એક બિન માદક એટલે કે નોન નાર્કોટિક વેદનાહર ઔષધો અને બે માદક એટલે કે નાર્કોટિક વેદનાહર ઔષધો. એક બિનમાદક વેદનાહર ઔષધો. એસ્પિરિન અને પેરાસિટામોલ બિનમાદક વેદનાહર ઔષધોના જાણીતા ઉદાહરણ છે. આ ઔષધથી વ્યક્તિમાં ઘેન કે ઉત્તેજના જેવી સ્થિતિ આવતી નથી, તેથી તેને બિનમાદક વેદનાહર ઔષધ કહે છે. શરીરમાં ઉત્પન્ન થતું પ્રોસ્ટાગ્લેન્ડિન્સ રસાયણ માંસપેશીમાં બળતરા કે દુખાવો પેદા કરે છે. એસ્પિરિન શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડિન્સનું સંશ્લેષણ થતું અટકાવે છે, તેથી શરીરનો દુખાવો દૂર થાય છે. આ ઔષધો સંધિવાથી શરીરમાં થતા સાંધાના દુખાવામાં રાહત આપે છે. આ ઔષધો શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે એટલે કે તાવમાં રાહત આપનાર છે. તેથી આ ઔષધોને તાપ શામક એન્ટીપાયરેટિક્સ ઔષધો પણ કહે છે. એસ્પિરિનના રુધિર જામવા ન દેવાના ગુણને કારણે તે હૃદયરોગના દર્દીઓ માટે વધુ ઉપયોગી બને છે. બે માદક વેદનાહર ઔષધો. મોર્ફિન અને તેની સાથે સમાન ધર્મીપણું ધરાવતા અનેક પદાર્થોનો દવા તરીકે ઉપયોગ કરતા તે દુખાવો દૂર કરે છે અને નિંદ્રા પ્રેરે છે. આ ઔષધોથી ઘેન ચડે તે પહેલાં ઉત્તેજનાની સ્થિતિ આવે છે. આને સુખભ્રાંતિની સ્થિતિ યુફોરિયા કહે છે. માણસને આ સ્થિતિ વારંવાર માણવાની ઈચ્છા થતાં તેનું વ્યસન થાય છે. આ તેનો મોટો દુર્ગુણ છે. આ ઔષધો નિંદ્રા અને ઉત્તેજના પ્રેરક હોવાથી તેને માદક વેદનાહર ઔષધો કહે છે. જો મોર્ફિનનો વધુ જથ્થો ઉપયોગમાં લેવામાં આવે તો તે ઔષધોને બદલે ઝેર જેવું કામ કરે છે. મોર્ફિનના વધુ જથ્થાથી મનુષ્યમાં બેહોશી, અસ્વાભાવિક ઘેરી નિંદ્રા એટલે કે કોમા, તાણ, આંચકી એટલે કે કન્વર્ઝન્સ અને છેવટે મૃત્યુ જેવી અસરોનો ભોગ બનવું પડે છે. આ ઔષધોનો ઉપયોગ ન છૂટકે જ કરવામાં આવે છે. મોર્ફિનની અવેજીમાં વાપરી શકાય તેવા નિર્દોષ પદાર્થો શોધવાના ઘનિષ્ઠ પ્રયત્નો થયા છે અને હજુ પણ ચાલુ છે. ચાર પ્રતિસૂક્ષ્મજીવી ઔષધો. મનુષ્ય અને પ્રાણીઓમાં થતા રોગો, બેક્ટેરિયા, વાયરસ
અને ફૂગ જેવા જુદા જુદા પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. આ સૂક્ષ્મજીવોની રોગકારક ક્રિયાને પેથોજેનિક એક્શનને અટકાવવા કે નાશ કરવા ઉપયોગમાં લેવાતા ઔષધોને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો એટલે કે એન્ટીમાઇક્રોબાયલ ડ્રગ્સ કહે છે. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ અને અન્ય પરજીવીઓની રોગકારક ક્રિયાને અટકાવવા કે નાશ કરવા ઉપયોગમાં લેવાતા ચોક્કસ રસાયણને અનુક્રમે પ્રતિબેક્ટેરિયાકારક એન્ટીબેક્ટેરિયલ એજન્ટ, પ્રતિફૂગકારક એન્ટીફંગલ એજન્ટ, પ્રતિવાયરસકારક એન્ટીવાયરસ એજન્ટ અને પ્રતિપરજીવીકારક એન્ટીપેરાસિટિક એજન્ટ કહે છે. સામાન્ય રીતે પ્રતિજીવીઓ એટલે કે એન્ટીબાયોટિક્સ, જીવાણુનાશી એન્ટીસેપ્ટિક્સ અને સંક્રમણહારકો ડિસઇન્ફેક્ટન્ટ્સને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો કહે છે. એ પ્રતિજીવીઓ જીવંત જીવો મારફતે બનેલો રાસાયણિક પદાર્થ કે જેની ઓછી માત્રા પણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે અથવા તેમનો નાશ કરી શકે છે તેને પ્રતિજીવીઓ કહે છે. દાખલા તરીકે પેનિસિલિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરએમ્ફેનિકોલ વગેરે. પેનિસિલિન સૂક્ષ્મજીવો મારફતે બનેલું અને ઔષધ તરીકે વપરાતું સૌ પ્રથમ પ્રતિજીવી છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે, હાર્વર્ડ ફ્લોરે અને અર્નસ્ટ બોરિસ ચેઇનના પેનિસિલિન અંગેના સહિયારા કાર્યને પ્રોત્સાહિત કરીને 1945માં દેહધર્મવિદ્યા અને ઔષધ ક્ષેત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. સૂક્ષ્મજીવોનો નાશ કરનાર પ્રતિજીવીઓને સૂક્ષ્મજીવનાશક, માઇક્રોબાયસિડલ અને સૂક્ષ્મજીવોના વિકાસને રોકનાર પ્રતિજીવીઓને સૂક્ષ્મજીવ નિરોધી, માઇક્રોબાયોસ્ટેટિક કહે છે. જેમ કે પેનિસિલિન, એમિનોગ્લાયકોસાઇડ, ઓફ્લોક્સેસિન વગેરે બેક્ટેરિયાનાશક એટલે કે બેક્ટેરિસિડલ અને ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, ક્લોરએમ્ફેનિકોલ વગેરે બેક્ટેરિયા નિરોધી એટલે કે બેક્ટેરિયોસ્ટેટિક છે. પ્રતિજીવીઓના નામકરણની રીતો પણ રસપ્રદ છે. કેટલાક પ્રતિજીવીઓના નામ બેક્ટેરિયાના નામ પરથી પાડેલા છે. દાખલા તરીકે પેનિસિલિયમ નોટેટમ પરથી પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઇસેસ ગ્રીસિયસ પરથી સ્ટ્રેપ્ટોમાઇસિન. કેટલાક નામો જે સ્થાનમાંથી માટીનો સૌ પ્રથમ નમૂનો વપરાયેલ હોય તે સ્થાન પરથી પડ્યા છે. દાખલા તરીકે અંગોલા પરથી અંગોલામાઇસિન. કેટલાક નામો પ્રયોગશાળાના કે કારખાનાના નામ પરથી પડ્યા છે. દાખલા તરીકે હેમાઇસિન હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ લિમિટેડ પરથી પડ્યું છે. કેટલાક નામો શોધ કરનાર વૈજ્ઞાનિકોના સગા, દર્દી, સેક્રેટરી વગેરેના નામ પરથી પડ્યા છે. દાખલા તરીકે હેલિનિન પત્નીના નામ પરથી, સિરામાઇસેટિન સાસુના નામ પરથી, વર્નામાઇસિન સેક્રેટરીના નામ પરથી, બેસિટ્રેસિન ટ્રેસી નામના દર્દીના નામ પરથી પાડવામાં આવ્યા છે. બી જીવાણુનાશી અને સંક્રમણહારકો. જીવાણુનાશી અને સંક્રમણહારકો એવા રસાયણો છે કે જે સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે અથવા તેમની વૃદ્ધિ અટકાવે છે. જીવાણુનાશી પદાર્થો જીવંત પેશીઓને જીવાણુરહિત બનાવવા માટે ઉપયોગી છે. કોગળા કરીને મુખને જીવાણુરહિત બનાવવા તથા ઘા ઉપર ઔષધો લગાડીને જીવાણુરહિત કરવા માટે જીવાણુનાશી પદાર્થો વપરાય છે. પોટેશિયમ પર મેંગેનેટ, ફ્યુરાસિન અને સોફ્રામાઇસિન વગેરે જીવાણુનાશી પદાર્થોના ઉદાહરણ છે. તેને પ્રતિજીવીઓની જેમ પેટમાં દાખલ કરવાના હોતા નથી. જીવાણુનાશી તરીકે વપરાતું ડેટોલ ક્લોરોઝાયલેનોલ અને ટર્પિનિયોલનું મિશ્રણ છે. સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ લાવવા માટે તેમાં બાયથાયેનોલ ઉમેરવામાં આવે છે.
આયોડિન વધુ સક્રિય જીવાણુનાશી છે. તેનું 2-3% આલ્કોહોલ પાણીના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ ટિંકચર આયોડિન તરીકે ઓળખાય છે, જે ઘાને જીવાણુમુક્ત કરવા વપરાય છે. બોરિક એસિડનું મંદ જલીય દ્રાવણ નિર્બળ જીવાણુનાશી તરીકે વર્તે છે. તે આંખોને જીવાણુમુક્ત કરવાના વોશિંગ સોલ્યુશન તરીકે વપરાય છે. સામાન્ય રીતે સંક્રમણહારકો નિર્જીવ વસ્તુઓને, દિવાલો, ભોંયતળિયું, સ્નાનાગાર વગેરેને જીવાણુરહિત બનાવવા માટે વપરાય છે. ક્લોરિનની 0.2-0.4 PPM સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ તથા સલ્ફર ડાયોક્સાઇડ વાયુની અતિ અલ્પ સાંદ્રતા સંક્રમણહારક તરીકે વર્તે છે. સંક્રમણહારક પદાર્થોની ક્રિયાશીલતા ફિનોલ ગુણક એટલે કે ફિનોલ કો એફિશિયન્ટ દ્વારા દર્શાવાય છે. આ ગુણક 10 હોય તો તેનો અર્થ ફિનોલ કરતાં 10 ગણી સંક્રમણહારક સક્રિયતા છે તેવો થાય છે. સામાન્ય રીતે આ સક્રિયતાની ચકાસણી સાલ્મોનેલા ટાઇફોસા જીવાણુઓ પર કરવામાં આવે છે. એક જ પદાર્થ તેની જુદી જુદી સાંદ્રતાએ જીવાણુનાશી કે સંક્રમણહારક તરીકે વર્તી શકે છે. દાખલા તરીકે ફિનોલ 0.2% સાંદ્રતાવાળું દ્રાવણ જીવાણુનાશી તરીકે અને 1% સાંદ્રતાવાળું દ્રાવણ સંક્રમણહારક તરીકે વપરાય છે. 5. ગર્ભનિરોધક ઔષધો. આધુનિક ઔષધો અને જાહેર સ્વાસ્થ્યનું ઊંચું ધોરણ શક્ય બનવાને લીધે મનુષ્યનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. આથી વસ્તી પણ વધતી જાય છે. વસ્તી વધારાને કારણે સામાજિક પ્રશ્નો જેવા કે અન્ન, વસ્ત્ર અને નિવાસના મર્યાદિત સ્ત્રોત, પ્રદૂષણ, બેકારી વગેરે જોવા મળે છે. તેથી વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવો તે દરેક નાગરિકની ફરજ બની ગઈ છે. આ માટે ગર્ભાધાન અટકાવવાના ઉપાયોની મદદ લેવી પડે છે. જે રાસાયણિક પદાર્થો ગર્ભાધાન અટકાવવામાં વપરાય છે તેને ગર્ભનિરોધક ઔષધો, એન્ટી ફર્ટિલિટી ડ્રગ્સ કહે છે. એસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટોરેનમાં આ કાર્યક્ષમતા છે. આ માટે એસ્ટ્રોજેનિક અને પ્રોજેસ્ટોજેનિક સંયોજનોનું મિશ્રણ ગોળી રૂપે વપરાય છે. તેને ગર્ભનિરોધક ગોળી તરીકે ઓળખવામાં આવે છે. સ્ત્રીઓ આ ગોળીનો ઉપયોગ મુખવાટે લઈને કરે છે. આવા એક મિશ્રણમાં મેસ્ટ્રેનોલ, એસ્ટ્રોજેનિક અને નોરએથિન્ડ્રોન પ્રોજેસ્ટોજેનિક વપરાય